રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 2 સપ્ટેમ્બર સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. દેશભરમાં નવો મોટર વ્હીકલ એક્ટ અમલી બન્યો છે, પરંતુ ગુજરાતમાં તેનો અમલ હજુ 15 દિવસ સુધી થશે નહીં. પ્રથમ નવા એક્ટની નકલનો ગુજરાતીમાં અનુવાદ કરી જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ પ્રક્રિયામાં 15 દિવસનો સમય લાગી જશે. ગત રાત્રિએ મેઘરાજાએ ફરીથી હાલારમાં એન્ટ્રી લીધી હતી. સાર્વત્રિક 1 થી 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. જામનગર શહેરમાં કુલ 3 ઇંચ વરસાદ પડ્યો હતો. મોટી બાણુંગાર ગામે ધોધમાર 9 ઇંચ વરસાદ પડ્યો હતો, જેને કારણે મોટી બાણુંગાર જળબંબાકાર થઈ ગયું હતું. રણજીત સાગર ડેમની જળસપાટી 18.5 ફૂટે પહોંચી છે, જ્યારે સસોઈ ડેમમાં પણ 16 ફૂટ સુધી પાણી આવ્યું છે. આજે શ્રી ગણેશ ચતુર્થીનું પાવન પર્વ છે. દેશભરમાં આજથી ગણેશોત્સવની ઉજવણી આરંભ થઈ છે. જામનગરમાં પણ વિવિધ સાર્વજનિક ગણેશોત્સવમાં ભગવાન ગજાનન અતિથિ બની પધાર્યા છે. જામનગર નજીક સપડાના પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિરે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. લોકો ગત રાત્રે પદયાત્રા કરી સપડા પહોંચ્યા હતા. પદયાત્રાના માર્ગ પર સારવાર તથા ચા નાસ્તાના કેમ્પો ખોલવામાં આવ્યા હતા. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓએ 2 દિવસની હડતાલ જાહેર કરી છે. વેપારીઓ રોકડ વ્યવહાર ઉપર 2% TDS કપાતના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. આજે યાર્ડનું કામકાજ ઠપ રહ્યું હતું. આવતીકાલે પણ 250થી વધુ વેપારીઓ હડતાલનો અમલ કરશે. IBA દેશભરમાં ગણેશોત્સવ દરમિયાન આતંકી હુમલાના ઇનપુટ આપ્યા છે, જેને પગલે દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે. જામનગરમાં પણ આજે રેલવે સ્ટેશન, બસ ડેપો, શોપિંગ મોલ વગેરે સ્થળોએ ચેકિંગ થયું હતું. ડોગ સ્કોડ તથા બોમ્બ ડિસ્પોઝલ સ્કોડે પણ ચેકિંગ કર્યું હતું. શહેરને સંલગ્ન હાઈવે ઉપર પણ વાહનોનું ચેકિંગ થયું હતું. જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા મોદક સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી કુલ 48 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં જામકંડોળાના નવીનભાઈ દવે 13 લાડુ આરોગી ભાઈઓમાં વિજેતા થયા હતા. બહેનોની સ્પર્ધામાં સ્થાનિક મિતલબેન રૂપાપરા 6.5 લાડુ આરોગી વિજયી થયા હતા. બાળકોના વિભાગમાં કેતન વાઢેરે બાજી મારી હતી. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.